त्यार पछी वाक्य नी वच्चे लईए बिफोर फिनिश बिफोर वॉचिंग टीवी એટલે આ બિફોર વાક્યની શરૂઆતમાં હોઈ શકે ને વચ્ચે પણ હોઈ શકે તો વચ્ચે હોય તો અલ્પ વિરામ હોતું નથી એવી રીતે આ વાક્યને પણ એવી રીતે લખી શકીએ પેલું વાક્ય લખે આઈ હેડ વોચ્ડ ટીવી આફ્ટર ફિનિશિંગ માય હોમવર્ક એવી રીતે પણ તમે લખી શકો છો બરોબર છે તો આજે આપણે ચાર રીતે વાક્ય રચનાઓ બનાવતા શીખ્યા છીએ અને ત્યાર પછી બે રીતે વર્તમાન કુદંતવાળું વાક્ય તમારે હોમવર્કની અંદર પહેલા તમને ચાર રીતે જે વાક્ય બનાવવાના કીધા હતા એવા તમારે ત્રણ વાક્યો બનાવવાના છે કેવા અગાઉ તમને બતાવેલા છે એ રીતે આ ચાર રીતે પહેલા વેન બિફોર સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ એક વાક્ય બનાવવાનું કે એક વાક્યને ચાર રીતે લખવાનું બીજું વાક્ય બનાવવાનું ચાર રીતે લખવાનું ત્રીજું વાક્ય બનાવવાનું ચાર રીતે લખવાનું બરોબર છે ત્યાર પછી બિફોર પ્લસ વર્તમાન કુદંતવાળી વાક્ય બિફોર પ્લસ વર્તમાન અને ત્યાર પછી પ્લસ પૂર્ણ ભૂતકાળ આવું જે વાક્ય છે એવા તમારે ત્રણ વાક્ય બનાવવાના છે ત્યાર પછી આફ્ટર પ્લસ વર્તમાન કુદંત અને પ્લસ સાદો ભૂતકાળ આવું પણ વાક્ય હોઈ શકે છે એને પણ તમારે ત્રણ રીતે લખવાનું છે સોરી ખાસ સમજી લેજો જો એક ભૂલ થઈ ગઈ મોટી બધી આફ્ટર પ્લસ વર્તમાન કુદંત પ્લસ શું હોય છે સાદો ભૂતકાળ તો આપણે હું મૂકી દીધું પૂર્ણ ભૂતકાળ હેડ નહીં આવે શું આવશે ખાલી વોચ્ડ આફ્ટર ફિનિશિંગ માય હોમવર્ક આઈ વોચ્ડ ટીવી મારું હોમવર્ક પૂરું કરીને મેં ટીવી જોઈ લીધી હતી એવું નહીં ખાસ સમજો ભૂલ કરતા નહીં ફરીથી કહું છું અહીંયા હેડ આવશે નહીં શું કામ ફરીથી સમજાવું આફ્ટર પ્લસ વર્તમાન કુદંત અને પ્લસ સાદો ભૂતકાળ હોવો જોઈએ પૂર્ણ ભૂતકાળ નહીં કારણ કે બિફોર વર્તમાન કુદંત હોય તો પૂર્ણ ભૂતકાળ આફ્ટર વર્તમાન કુદંત હોય તો સાદો ભૂતકાળ સમજાણી છે ભૂલ ન થાય મારી પણ ભૂલ થઈ ગઈ તમારી પણ ભૂલ થવાની શક્યતા છે એટલે બરોબર સમજો ચાર રીતે ત્રણ વાક્ય બનાવવાના બિફોર વર્તમાન ત્રણ આફ્ટર વર્તમાન ત્રણ બરોબર છે અને આ વાક્યને તમારે ચાર રીતે લખવાનું છે અને આ જે વાક્ય છે એને તમે કે રીતે લખી શકો બે રીતે લખી શકો બે રીતે કેવી રીતે બિફોર વર્તમાન કુદંત પૂર્ણ ભૂતકાળ એવી રીતે લખવું અને પછી પહેલાં પૂર્ણ ભૂતકાળ બિફોર અને વર્તમાન કુદંત આ વાક્યને આફ્ટર વર્તમાન કુદંત સાદો ભૂતકાળ અને બીજી રીતે સાદા ભૂતકાળને શરૂઆતમાં લઈ જવાનો સાદો ભૂતકાળ આફ્ટર અને વર્તમાન કુદંત બરોબર છે ઓકે બાય સી યુ ટુમોરો